આ યોજનાઓમાંથી દર વખતે પ્રશ્ન પૂછાતા હોય છે જે તમને ચાર થી છ માર્ક અપાવી શકે છે તો મિત્રો આ યોજનાઓનો સંપૂર્ણ વિડિયો સંપૂર્ણ ડિટેલ સાથે તમારે જોવો હોય તો અમારી ચેનલની અંદર અલગ અલગ જે પ્લેલિસ્ટની અંદર મૂકવામાં આવેલા છે તો ખાસ જોઈ લેવા વિનંતી છે તો આપણે પ્રથમ પ્રશ્નથી જોઈએ મિત્રો ભારત સરકારના નિશાના પૈકી કયા મંત્રાલય દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં સ્વસ્થ ભારત અભિયાન મિશનનું સંચાલન થાય છે તો મિત્રો આ પ્રશ્નના ઓપ્શન તમારી સામે છે

કોના દ્વારા ગામડાની અંદર મિત્રો આ છે તે સંચાલન કરવામાં આવે છે શું જવાબ બને છે આજના પ્રશ્નનો તો મિત્રો પ્રથમ પ્રશ્નનો જવાબ તમારા કોમેન્ટ બોક્સની અંદર આપવાનો રહેશે તો દોસ્તો જવાબ બને છે ઓપ્શન ડી જળશક્તિ મંત્રાલય ખાસ યાદ રાખજો આ પ્રશ્નનો જવાબ તમને કન્ફ્યુઝ કરાવે છે કે જળશક્તિ મંત્રાલય છે તેમના દ્વારા જ મિત્રો આ મંત્રાલય દ્વારા જ સંચાલન કરવામાં આવે છે કે ગ્રામીણ વિસ્તારોને છે તે સ્વસ્થ ભારત મિશનની નીચે તે સ્વસ્થતા કરાવતા હોય છે આગળ વધીએ નંબર નો પ્રશ્ન છે મિત્રો યોજના મેં તમને વાત કરી વિડીયોની શરૂઆતમાં કે વન વિભાગની લોક કલ્યાણ યોજના આ મિત્રો યોજનાઓ છે વન વિભાગની યોજનાનું નામ શું છે તો કે કેળતણ બળતણના લાકડા આપવા બાબત આ મિત્રો યોજનાનું નામ છે શું છે બળતણના લાકડા આપવા બાબત આ યોજના અંતર્ગત યોજનાનો લાભ લેવા કોને અરજી કરવાની રહેશે મિત્રો ગઈ પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછવાનો હતો કે છાત્રાલયોને બળતણના લાકડા આપવા બાબત વિદ્યાર્થીઓને અથવા તો છાત્રાલયના બાળકોને કેટલા ટકા રાહત પરંતુ હવે પ્રશ્ન કરવાની રહેશે ઓપ્શન એ પરિક્ષેત્ર વન અધિકારી ઓપ્શન બી કલેક્ટરને કરવાની રહેશે સી મદદનીશ વન સંરક્ષણને કરવાની રહેશે કે પછી વન રક્ષક કરવાની રહેશે મિત્રો કોને અરજી કરવાની રહેશે કોની પાસેથી આપણે માગણી કરવાની રહેશે આ યોજના તમારે લાભ મેળવવો હોય મિત્રો આ યોજનાઓ સંપૂર્ણ માહિતી અરજી કરવાની રહેશે ખાસ યાદ રાખજો મિત્રો વન ક્ષેત્ર અધિકારી તો જેટલી મિત્રો યોજનાઓ છે તેમનો તમામ યોજનાનો લાભ લેવા માટે તમારે બાજુના મિત્રો પરિક્ષેત્ર વન અધિકારી હોય તેમને અરજી કરવાની રહેશે ખાસ યાદ રાખજો ત્યાર પછીનો પ્રશ્ન છે નિશેનમાંથી કઈ ધાતુમાં તણાવપણાનો ગુણધર્મ જોવા મળતો નથી મિત્રો કઈ એવી ધાતુ છે તેની અંદર શું તો કે તણાવપણાનો ગુણધર્મ જોવા મળતો નથી ઓપ્શન છે તમારી સામે તાંબુ ઓપ્શન બી સોનું સી લેડ કે ડી લોખંડ તો મિત્રો તણાવપણાનો ગુણધર્મ કોનામાં જોવા મળતો નથી આ પ્રશ્નનો જવાબ બને છે ઓપ્શન સી મિત્રો લેડ લેડ ધાતુ છે તેમાં તણાવપણાનો ગુણધર્મ જોવા મળતો નથી

બળતણ કૃત્રિમ મિત્રો દહન કરવાથી તેને જળાવવાથી સૌથી વધારે વાયુ પ્રદૂષણ થાય છે શું મિત્રો જવાબ આપશે આ પ્રશ્નનો તમારે એ બી સી કે ડી કે મિત્રો તમામ આવશે તો જવાબ બને છે ઓપ્શન એ મિત્રો કોલસો તો મિત્રો કોલસાને દહન કરવાથી સૌથી વધારે વાયુ પ્રદૂષણ થાય છે ખાસ યાદ રાખજો કોલસાનું દહન કરવાથી ત્યાર પછી પંચવટી વંડની રચનામાં કયા વૃક્ષોનો નો સમાવેશ થતો નથી મિત્રો પંચવટી જે વૃક્ષો છે તમારે વિકલ્પ પસંદ કરવાનો રહેશે મિત્રો નથી છે સેલા એટલે ખાસ સેલા સુધી પ્રશ્ન વાંચવો કે પંચવટીની અંદર કયા વૃક્ષોનો સમાવેશ થાય છે એવો પ્રશ્ન પૂછેલો નથી પરંતુ થતો નથી એવો પૂછેલો છે તો વર્ડ ઓપ્શન બી પીપળો મિત્રો તેની અંદર કયા કયા વૃક્ષો છે તે વાવવામાં આવે છે તો દોસ્તો આ પ્રશ્નનો જવાબ બને છે ઓપ્શન ડી બહેડા મિત્રો બહેડા વનસ્પતિ છે તે વાવવામાં આવતી નથી પરંતુ વડ છે

હાલમાં ગુજરાતમાં કેટલા સાંસ્કૃતિક વનો આવેલા છે મિત્રો તો મિત્રો ગુજરાતની વાત કરવામાં આવે છે કે હાલ છે કેટલા સાંસ્કૃતિક વનો છે તે આવેલા છે આ મિત્રો તાજેતરમાં જે સાંસ્કૃતિક વન યોજાનો તોતેરમો ત્યારે તમારે આંકડો છે તે યાદ રાખવો જોઈએ તો કેટલા આવેલા છે ઓપ્શન એ એકવીસ બી બાવીસ સી ત્રેવીસ કે ડી ચોવીસ મિત્રો કેટલા સાંસ્કૃતિક વનો આવેલા છે ગુજરાતની અંદર હાલની દ્રષ્ટિએ તો જવાબ બને છે મિત્રો ઓપ્શન બી બાવીસ સાંસ્કૃતિક વનો આવેલા છે ખાસ યાદ રાખજો તો તેર મોન મહોત્સવ ઉજવાનો બાવીસ સાંસ્કૃતિક વન છે તે બન્યા છે ટોટલ બાવીસ સાંસ્કૃતિક વનો છે ત્યાર પછી નો પ્રશ્ન છે તમારી સામે નવો પ્રશ્ન પ્રજાતિનું ઉદાહરણ કયું છે મિત્રો નિશે જે પ્રજાતિ આપવામાં આવે છે તેમાંથી ફ્લેગશિપ પ્રજાતિનું ઉદાહરણ કયું છે ઓપ્શન એ નિંદણ અને કાંટાવાળી વનસ્પતિ ઓપ્શન બી

મિત્રો જવાબ બને છે ઓપ્શન ડી આફ્રિકન અને એશિયન હાથી તેમને ફ્લેગશીપનું ઉદાહરણ કહ્યું કરવામાં આવી હતી મિત્રો ગુજરાતની સૌ પ્રથમ સૌથી પહેલી ખાંડની સહકારી ફેક્ટરીની સ્થાપના કયા સ્થળે કરવામાં આવી હતી ખાસ અગત્યનો પ્રશ્ન બને છે ઓપ્શન તમારી સામે છે મિત્રો વિડીયો પસંદ આવે તો ને

જંગલથી બહાર રહેતા હોય જંગલથી પચીસ કિલોમીટર દૂર રહેતા હોય જંગલથી પચાસ કિલોમીટર દૂર રહેતા હોય તેવી રીતે મિત્રો અલગ અલગ છે તે કુટુંબ દીઠ વાંસ આપવામાં આવેલ છે તો અહીંયા પ્રશ્ન પૂછાણેલો છે કે જંગલની અંદર જ રહેતા હોય મિત્રો જંગલમાં જ રહેતા હોય તેને કુટુંબ દર વર્ષે કેટલા વાંસ આપવામાં આવે છે ખાસ અગત્યનો પ્રશ્ન બને છે મિત્રો આ તમને રોકડા બે માર્ક અપાવી શકે છે કાં તો તમને જંગલમાં રહેતા હોય તે પૂછે જંગલથી દૂર રહેતા હોય તે પૂછે જંગલથી પચીસ કિલોમીટરના અંતરે પૂછે અથવા તો પચાસ કિલોમીટરના અંતરે પૂછે તો કેટલા કેટલા વાંસ આપવામાં આવે છે તો ઓપ્શન એ મિત્રો છસો વાંસ ઓપ્શન બી બસો વાંસ સી આઠસો વાંસ અને ડી સારસો વાંસ

જે કિલોમીટર ની અંદર માપવામાં આવે છે તેવી જ રીતે ઓઝોન સ્તર છે તેની જાડાઈ કેમાં માપવામાં આવે છે ઓપ્શન એ ડેસિબલ બી કેન્ડેલા સી ડોબસન કે ડી મિત્રો મીટર શેની અંદર માપવામાં આવે છે આ ઓઝોન નું જે સ્તર આવેલું છે મિત્રો એ સ્તરની જાડાઈ માપવા માટે શું દર્શાવવામાં આવે છે કયા એકમમાં દર્શાવવામાં આવે છે

પારદર્શિતા રિપોર્ટ મિત્રો કયો છે જળવાયુ પારદર્શિતા રિપોર્ટ બે હજાર બાવીસ મુજબ વિશ્વમાં મિથેનનું સૌથી ઉત્સર્જન કરતો દેશ કયો છે મિત્રો ખાસ અગત્યનો પ્રશ્ન બને છે કે મિથેનનું સૌથી વધારે ઉત્સર્જન કરતો દેશ કયો છે ઓપ્શનમાંથી જવાબ પસંદ કરો અને કોમેન્ટ બોક્સ ની અંદર કોમેન્ટ કરો ઓપ્શન એ મિત્રો ભારત બી જાપાન સી રશિયા મિત્રો તે જવાબ બને છે ખાસ યાદ રાખજો સીન પછી આગળ વધીએ ક્ષોભ અને મધ્યાવરણ વચ્ચે કયું આવરણ આવે છે મિત્રો ક્ષોભાવરણ અને મધ્યાવરણની વચ્ચે એક આવરણ આવેલું છે તે કયું આવરણ આવેલું છે ખાસ યાદ રાખજો આ પ્રશ્નનો જવાબ શું બને છે ઓપ્શન એ બાહ્ય આવરણ બી જલાવરણ સી સમતાપ આવરણ કે દોસ્તો ડી ઉષ્મા આવરણ શું જવાબ બને છે ક્ષોભ આવરણ અને મધ્યાવરણની વચ્ચે કયું આવરણ આવેલું છે તેવો પ્રશ્ન તમને પૂછાણેલો છે તો આ પ્રશ્નનો જવાબ બને છે મિત્રો ઓપ્શન સી સમતાપ આવરણ ખાસ યાદ રાખજો સમતાપ આવરણ આવેલું છે આ બંને આવરણની વચ્ચે નવો પ્રશ્ન પંપા પોન્ના અને રન્ના કઈ ભાષાના પ્રખ્યાત કવિઓ છે મિત્રો પંપા અને રન્ના છે છે તે કઈ ભાષાના પ્રખ્યાત કવિઓ ઓપ્શન તમારી સામે છે આવા પ્રશ્ન મિત્રો એકાદો ટ્વિસ્ટ કરેલો પ્રશ્ન પૂછાઈ શકે છે ઓપ્શન એ તામિલ ભાષાના બી તેલુગુ સી કન્નડ કેડી મલયાલમ કન્નડ કન્નડ ભાષાના પ્રખ્યાત કવિઓ છે ત્યાર પછી આગળ વધીએ મને એ જ સમજાતું નથી કે આવું શાને થાય છે ફૂલડા ડૂબી જતા ને પથ્થરો તરી જાય છે મિત્રો આ પંક્તિ ખૂબ જ પ્રખ્યાત થઈ ચૂકી છે કે મને એ જ નથી સમજાતું કે શાને આવું થાય છે ફૂલડા ડૂબી જતા ને પથ્થરો તરી જાય છે આ પંક્તિ કયા કવિની છે ઓપ્શન તમારી સામે છે મિત્રો આ પંક્તિ ઘણી બધી વખત પરીક્ષામાં પૂછાણી છે તો આ પ્રશ્ન હવે પણ પૂછાઈ શકે છે ઓપ્શન એ રસિકલાલ પરીખ ઓપ્શન બી કરશનદાસ માણેક ઓપ્શન સી ઝીણાભાઈ દેસાઈ કે દોસ્તો ડી નાનાભાઈ ભટ્ટ કોની પંક્તિ છે આ ખાસ અગત્યનો પ્રશ્ન બને છે મિત્રો આ પંક્તિ ખૂબ અગત્યની છે બેઠી મિત્રો પાઠ્યપુસ્તક કેવડા મસ્જિદ ગુજરાતમાં કઈ જગ્યાએ આવેલું છે મિત્રો કેવડા મસ્જિદ તમે નામ સાંભળ્યું છે આ કેવડા મસ્જિદ છે ગુજરાતની અંદર કઈ જગ્યાએ આવેલ છે ઓપ્શન માંથી તમારે વિકલ્પ પસંદ કરવાનો રહેશે ચાર ઓપ્શન છે મિત્રો એ અમદાવાદ જવાબ બને છે ઓપ્શન બી મિત્રો સાંપાનેર સાંપાનેર ખાતે કેવડા મસ્જિદ આવેલી છે ત્યાર પછીનો દોસ્તો પ્રશ્ન આવે છે કે વાતાવરણમાં પૃથ્વીની સપાટીથી અંદાજિત અંદાજીત કેટલાક કિમી સુધી કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ જોવા મળે છે મિત્રો વાતાવરણની અંદર જોઈએ પૃથ્વીનું જે વાતાવરણ છે તેની પૃથ્વીની સપાટીથી કેટલા કિલોમીટર સુધી કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ જોવા મળે છે મિત્રો પૃથ્વીથી શરૂઆત કરીએ છીએ સુધી કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે તેમનું પ્રમાણ જોવા મળે છે ઓપ્શન એ વીસ કિલોમીટર બી એકસો ને ત્રીસ કિલોમીટર ઓપ્શન સી એકસો દસ કિલોમીટર કે પચાસ કિલોમીટર શું જોવા બને છે મિત્રો કેટલા કિલોમીટર સુધી કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ જોવા મળે છે તો જવાબ બને છે દોસ્તો આ પ્રશ્નનો ઓપ્શન એ વીસ કિલોમીટર સુધી કાર્બન ડાયોક્સાઇડ જોવા મળે છે મિત્રો ખાસ અગત્યનો પ્રશ્ન હતો કે વીસ થી જેમ ઉપર જઈએ તેમ કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ છે તે ઘટતું હોય છે ત્યાર પછી આગળ વધીએ

ખાતે ખાતે કે મિત્રો એવું સ્થળ હતું ત્યાં તોતેરમાં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી અને ત્યાં બાવીસમો વન છે તેની સ્થાપના કરવામાં આવી હતી મિત્રો ખાસ ચર્ચામાં રહી હતી આ બાવીસમો વન છે તે આપણે આગળ એક વિડિયો મુકેલો છે તો તેરમો વન મહોત્સવ કરીને તેની અંદર સંપૂર્ણ તમને આખું વન બતા આવું છે મિત્રો હોય તો ખાસ જોઈ આવેલું છે આ તમામ મિત્રો વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર પણ મળી જશે ત્યાંથી પણ તમે જોઈ શકો છો તો આ પ્રશ્નનો જવાબ બને છે ઓપ્શન મિત્રો ડી દુધરેજ ખાતે ખાસ અગત્યનો પ્રશ્ન હતો દુધરેજ ખાતે આ વન મહોત્સવ તોતેરમો છે તેમની ઉજવણી કરવામાં આવી હતી આગળનો પ્રશ્ન નિશેનામાંથી કયા સ્થળે સૌપ્રથમ નૂતન પાષાણકાળના અવશેષો પ્રાપ્ત થયા હતા તો મિત્રો તમારે એવું સ્થળ પસંદ કરવાનું છે ત્યાંથી સૌપ્રથમ ક્યાં કે નૂતન પાષાણ કાળના છે અવશેષો પ્રાપ્ત થયેલા છે ઓપ્શન તમારી સામે છે એ કોહલી હવા સોરી મિત્રો કોલ્હડી હવા બી મેહરગઢ સી સિરાંદ કે દોસ્તો ડી એક પણ નહીં આવું એક પણ સ્થળ આપવામાં ન આવેલું હોય કે ત્યાંથી

ખાસ યાદ રાખજો ખેરના વૃક્ષમાંથી ત્યાર પછી નો પ્રશ્ન નિશના માંથી કયું પક્ષી દેડકા જેવો અવાજ કરે છે મિત્રો ખાસ અગત્યનો પ્રશ્ન બને છે અહીંથી પક્ષી જગતનો પ્રશ્ન છે કે કયું એવું પક્ષી છે જે દેડકાની માફક અવાજ કરે છે દેડકા જેવી નકલ કરે છે કયું પક્ષી આવે છે મિત્રો દેડકા જેવો દેડકાનો અવાજ સાંભળો હોય તો તમે આ પ્રશ્નનો જવાબ આપી શકો છો પરંતુ તમે એ પક્ષી જ ન જોયું હોય તો જવાબ ન આપી શકો તો દોસ્તો આ પ્રશ્નનો જવાબ બને છે ઓપ્શન બી ખડમોર ખડમોર છે મિત્રો તે દેડકા જેવો અવાજ કરે છે અને સૌથી વધારે ખડમોર મિત્રો ક્યાં જોવા મળે છે ભેજનું સૌથી વધુ પ્રમાણ ક્યાં જોવા મળે છે મિત્રો પૃથ્વીની વાત કરવામાં આવે છે તો સામાન્ય રીતે નું સૌથી વધારે પ્રમાણ છે તે ક્યાં જોવા મળે છે ઓપ્શન એ વિષુવૃત્ત ઉપર બી કર્કવૃત ઉપર

ગુજરાત ની અંદર કયા સ્થળે આવેલું છે ઓપ્શન આવેલો છે મહેલ આવેલો છે તો જવાબ બને છે ઓપ્શન સી મિત્રો સોટા ઉદેપુર સોટા ઉદેપુર ખાતે આ કુસુમ વિલાસ પેલેસ છે તે આવેલો છે ત્યાર પછી પ્રશ્ન આગળ છે આથી ને ભારતીય વન્યજીવ સંરક્ષિત અધિનિયમ ઓગણીસસો ની કઈ અનુસૂચિમાં મૂકવામાં આવેલું છે મિત્રો ભારતની અંદર છે આ આ ભારતીય હાથી છે તેમને વનરક્ષકની જે અધિનિયમ છે ઓગણીસો બોતેર તેની અંદર કઈ અનુસૂચિમાં મૂકવામાં આવેલો છે ઓપ્શન એ અનુસૂચિ નંબર એક ઓપ્શન બે અનુસૂચિ બે અનુસૂચિ ત્રણ કે અનુસૂચિ શાર કઈ અનુસૂચીની અંદર મૂકવામાં આવ્યો છે મિત્રો ઓગણીસસો ની જે અનુસૂચિઓ છે ભારતીય અધિનિયમ તેની અંદર આ ભારતીય હાથી છે તેમને કઈ અનુસૂચિની અંદર મૂકવામાં આવેલો છે

એ બી કોલવિલે સી વોલ્ટર કે ડી પી ઓડમ મિત્રો કોણ હતા જેમના દ્વારા સૌપ્રથમ આ શબ્દ પ્રયોજવામાં આવ્યો હતો શું જવાબ બને છે જૈવ વિવિધતા મિત્રો આપણે ટોપિક છે આખો વન વિભાગની પરીક્ષાની અંદર કે જૈવ વિવિધતા તો આ શબ્દ સૌપ્રથમ કોના દ્વારા પ્રયોજવામાં આવ્યો હતો મિત્રો ગઈ પરીક્ષાની અંદર આ જૈવિવ શબ્દ છે તે પ્રયોજવામાં આવ્યો હતો ખાસ યાદ રાખજો ઓપ્શન સી ત્યાર પછી આગળ નદીના જૂના કાપની જમીનને કયા નામથી ઓળખવામાં આવે છે મિત્રો નદીની જે જૂના કાપની જમીન હોય તેમને કયા નામથી ઓળખવામાં આવે છે ઓપ્શન એ બાગર સી સોરી મિત્રો બી ખાદર સી રેહ કે ડી કલહર મિત્રો કયા નામે ઓળખવામાં આવે છે નદીના જૂના કાપની જમીન ખદર બાગર મિત્રો અહીં ખાદર છે પરંતુ ખદર આવશે થોડું ટાઈપ મિસ્ટેક છે ખદર કે બાગર તો જવાબ બને છે મિત્રો ઓપ્શન

પ્રજનન અંગ કયું છે મિત્રો વનસ્પતિનું પ્રજનન અંગ કયું છે ઓપ્શન સામે છે એ પ્રકાંડ બી મૂળ પુષ્પ મિત્રો વનસ્પતિનું પ્રજનન અંગ કયું છે પ્રકાંડ મૂળ પણ કે પુષ્પ જવાબ બને છે ઓપ્શન ડી મિત્રો પુષ્પ પુષ્પ છે તે વનસ્પતિનું પ્રજનન અંગ છે આગળ વધીએ નિવાસન તંત્રમાં જૈવિક ઘટકોમાં નિશીનામાંથી કોનો સમાવેશ થાય છે કે ડી આપેલ તમામ મિત્રો નિવાસન તંત્રની અંદર જૈવિક ઘટકોમાં કોનો સમાવેશ થાય છે તેવો પ્રશ્ન પૂછવામાં આવેલો છે ઉત્પાદક છે ઉપભોક્તા છે અને વિઘટકો છે મિત્રો આ પ્રશ્નનો જવાબ બને છે ઓપ્શન ડી આપેલ તમામ તો મિત્રો તમામ જૈવિક ઘટકો છે તેની અંદર સમાવેશ થાય છે ખાસ યાદ રાખજો ઓપ્શન ડી ત્યાર પછી આગળ વિસ્તારમાં પક્ષીને ઢોર તરીકે ઓળખવામાં આવે છે મિત્રો નળકા વિસ્તારમાં કયું એવું પક્ષી છે તેમને ઢોર કુંજડા તરીકે ઓળખવામાં આવે છે ખાસ યાદ રાખજો મિત્રો ઢોર કુંજડા તમે નામ સાંભળ્યું છે ગુજરાત ની અંદર પ્રખ્યાત છે આ ઢોર કુંજડા તરીકે ઓળખવામાં આવે છે આવો પ્રશ્ન તમને બેઠો પૂછાય તો મિત્રો તમે જવાબ શું પસંદ કરીશો અત્યારે જ કોમેન્ટ બોક્સની અંદર કઈને જણાવો કે અમે આ જવાબ પસંદ કરીશું મિત્રો ઢોર કુંજડા એટલે કે ઓપ્શન ત્યાર પછી દોસ્તો ખાસ તેનો પ્રશ્ન કે જમીનનો કાળો રંગ છે કે દોસ્તો ડી કેલ્શિયમ કયું તત્વ હોય છે તેના કારણે જમીનનો કાળો રંગ છે તે જોવા મળે છે દોસ્તો આ પ્રશ્નનો જવાબ બને છે ઓપ્શન સી

જ્યા પ્રકારની અને હો એટલે વિજ્યા પ્રકારની તો મિત્રો એક બે ત્રણ તમારે ક્રમ ગોઠવી દેવાનું છે ન તેનું સૂત્ર છે આ યાદ રાખો એટલે તમામ તમને જે છે છે તે યાદ રહી જતા હોય તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો આવી જ મોક ટેસ્ટ તમને સમયસર મળતી રહેશે ફરી મળીશું નવા વિડીયો સાથે નવા પ્રશ્નો સાથે નવા અંદાજ સાથે ત્યાં સુધી તમામ દોસ્તોને થેન્ક યુ ધન્યવાદ જય હિન્દ